ચૂંટણી કામગીરીની પ્રથમ તબક્કાની તાલીમમાં હાજર ન રહેનાર 1500 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીની કામગીરીની પ્રથમ તબક્કાની તાલીમમાં હાજર ન રહેનાર 1500 કર્મચારીઓને નોટિસ અપાઈ છે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા 1500 સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. સુરતની 7 વિધાનસભા મતવિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ 27 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાઈ હતી, જેમાં 25,000 કર્મચારીઓને તાલીમ આપવાની હતી, જેમાંથી 10,000 અધિકારી કર્મચારીઓ તાલીમ માટે હાજર રહ્યા ન હતા, જેથી તેઓ પાસેથી ખુલાસો માંગતા 1500 કર્મચારીઓએ યોગ્ય કારણ ન આપતા તેઓને નોટિસ ફટકારાઈ છે. જે લોકસભા ઇલેક્શનની અંદર અમારે જે 7 વિધાનસભા મતવિસ્તાર લાગે છે, એમાં જો પોલિંગ પાર્ટી આપણે ગણીએ તો 45,000થી વધારે કર્મચારીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકસભા ઇલેક્શનમાં જોડાયેલા હોય છે. પ્રથમ તબક્કાની જ્યારે વાત છે પોલિંગ સ્ટાફની, કે જેમાં 45,000થી વધારે બૂથ છે, એ બૂથના સ્ટાફને 10,000થી વધારે સ્ટાફને આપણે પ્રથમ તાલીમ માટે ઓર્ડર ઇસ્યુ કરેલા હતા. તેમાંથી 10,000 જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા. તેમાંથી 1500થી વધારે કર્મચારીઓને આપણે નોટિસ ઇસ્યુ કરી છે, એમનો ખુલાસો માંગ્યો છે. સાહેબ, કયા કયા કારણો જણાવવામાં આવે છે? મોટાભાગના કર્મચારીઓ મેડિકલ કારણો રજૂ કરતા હોય છે અને મુક્તિની માગણી કરતા હોય છે. મુક્તિ માગણીની અરજીઓ જે તે જિલ્લા કક્ષાએ આવતા પહેલાં તાલુકા કક્ષાએની સમીક્ષા થતી હોય છે, એનો હકારાત્મક અભિપ્રાય હોય ત્યારબાદ મુક્તિનો નિર્ણય લેવામાં આવતો હોય છે. કોઈ સામાન્ય કારણોસર માન્ય સામાન્ય ડૉક્ટરનું સર્ટિફિકેટ ના થાય કોઈ મુક્તિ આપવાની નથી. જે મુક્તિ આપવાની થતી હશે, જે વ્યક્તિ લાંબા ગાળાથી હોસ્પિટલાઇઝ હશે, કોઈ મહિલા પ્રેગ્નન્ટ હશે, અથવા તો એનું ક્રિટિકલ ઓપરેશન હોય, સિવિલ સર્જનનું સરકારી સર્ટિફિકેટ હોય, તેવા જ વ્યક્તિઓને મુક્તિ આપવા પાત્ર છે. અન્યથા જો પોતે એવી ખોટી રજૂઆત અથવા તો ખોટા સર્ટિફિકેટ રજૂ કરશે તો જે તે વિભાગને આપણે જાણ કરીશું. જો 2 દિવસ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઈ શકે તેમ ન હોય તો સરકારી નોકરી કરવા માટે કેવી રીતે એ ફિટ છે એ બાબતનું વિભાગનું આપણે ફિટનેસ સર્ટિફિકેટ મંગાવશું. સાહેબ, આપણે કઈ કઈ રીતે અરજીઓ મંજૂર થતી હોય છે પોલીસ વિભાગ માટે અને આપણા જે કર્મચારી? ખાસ કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો હોય છે. 1 દિવસની જે રજા છે એ જે તે પોલીસ કમિશનર મારફતે મંજૂર કરવાની થતી હોય છે. 1 દિવસ ઉપરની જે રજા હોય વર્ગ 1ના અધિકારીની એ જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવાની હોય છે, જે અમારે ચૂંટણી પંચમાં મોકલવાની હોય છે અને રજા મંજૂર થતી હોય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.